હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ સેકન્ડ ચેપ્ટર એનિમેશન ટૂલ સિનફિક સ્ટુડિયો. સિનફિક સ્ટુડિયો કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તેના વિશે આપણે આગળના લેક્ચરની અંદર શીખી ગયા છીએ. એ વિડીયો ન જોયો તો એકવાર જોઈ લેજો. ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું, ડાઉનલોડ કેવી રીતે કરવું, એના વિશેનો આખો વિડીયો કમ્પ્લીટલી બનાવેલો છે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. એનિમેશન ટૂલ એન્ડ સિનફિક સ્ટુડિયો, મને વિશ્વાસ છે કે તમે બધાએ તમારા કોમ્પ્યુટરની અંદર, તમારા લેપટોપની અંદર સિનફિક સ્ટુડિયો છે ઇન્સ્ટોલ કરી લીધો હશે. ન કર્યો હોય તો એકવાર આ વિડીયો જોઈ અને ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું તે જોઈ લેજો. ઓકે, તો લેટ્સ ગો સ્ટાર્ટ એનિમેશન ટૂલ સિનફિક સ્ટુડિયો. એનિમેશન ટૂલ સિનફિક સ્ટુડિયોની આપણે આ ચેપ્ટરની અંદર ટોટલી ઇન્ટરફેસ વિશેની જે કંઈ ટૂલ્સ છે એમના વિશેની સમજ મેળવવાની છે. ઓનલી અહીંયા પર આપણે માત્ર ને માત્ર યુઝ કેવી રીતે કરો તે વિશે શીખવાનું છે. ઓકે, તો ચાલો આગળ વધીએ. અને પહેલાના ચેપ્ટરમાં, એટલે કે પ્રથમ ચેપ્ટરની અંદર મલ્ટીમીડિયાના પરિચયમાં આપણે જોયું હતું કે મલ્ટીમીડિયાના ઘટકો વિશે. ઓકે, પાંચ ઘટકો વિશે શીખ્યા હતા. પ્રથમ ઘટક જે છે એ આપણે જોયું હતું લખાણ, પછી ઓડિયો, વિડીયો, ગ્રાફિક્સ અને એનિમેશન. આવી રીતે ટોટલ પાંચ ઘટકો વિશે આપણે જોયું હતું. ઓકે, તો આજે પાંચ ઘટકોને એકત્રિત કરી, ઓકે, એક વ્યવસ્થિત રીતે રજૂ કરવાની જે રચના જે છે, કામગીરી જે છે, એને ઓથરિંગ ટૂલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો, મૂળભૂત ઘટકોનો ઉપયોગ કરીને મલ્ટીમીડિયા રજૂઆતની રચના કરવા માટે મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલના નામે ઓળખાતા વિનિયોગ પ્રોગ્રામની જરૂર પડે છે. એટલે કે તમારે જે ઘટકો જે છે એને વ્યવસ્થિત રીતે રજૂ કરવા હોય, એની રચના તૈયાર કરવી હોય, તો એના માટે તમારે ઓથરિંગ ટૂલ્સ નામનો જે પ્રોગ્રામ છે એમનો ઉપયોગ કરવો પડે છે. ઓકે, તો એવા ઓથરિંગ ટૂલ્સ ઘણા બધા છે, એમના વિશે આપણે વન બાય વન જોશું. આ ઓથરિંગ વિનિયોગ ચિત્રો, ધ્વનિ, વિડીયો એન્ડ એનિમેશન જેવા મલ્ટીમીડિયા ઘટકોની ગોઠવણ કરવા માટે મહત્વનું માળખું પૂરું પાડે છે. એટલે કે આ પ્રકારના જે કંઈ ઘટકો જે છે, બરાબર, જે મલ્ટીમીડિયાના જે ઘટકો જે છે, એમને વ્યવસ્થિત રીતે ગોઠવણ પૂરું પાડવા માટેનું માળખું પૂરું પાડે છે. ત્યારબાદ સામાન્ય રીતે ઓથરિંગ ટૂલને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય. એટલે કે કેટલી રીતે, તો પ્રથમ કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સ, બીજું આઇકન અને ઘટના આધારિત ટૂલ્સ, અને ત્રીજું આવે છે સમય આધારિત ટૂલ્સ. આવી રીતે ત્રણ પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે ઓથરિંગ ટૂલને ત્રણ પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે, કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સ, આઇકન અને ઘટના આધારિત ટૂલ્સ અને સમય આધારિત ટૂલ્સ. તો ચાલો આપણે ત્રણેય વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. તેમાં સૌથી પહેલો છે કાર્ડ કે પૃષ્ઠ આધારિત ટૂલ્સ વિશે માહિતી મેળવીએ. કાર્ડ કે પૃષ્ઠ આધારિત ટૂલ્સમાં ઘટકોને પુસ્તકના પાના કે કાર્ડના ઢગલા, આ શબ્દને યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો, પુસ્તકના પાના કે કાર્ડના ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે. બરાબર, એટલે કે આપણે જે પાંચ ઘટકો જોયા એને કેવી રીતે ગોઠવવામાં આવે, તો કે પુસ્તકના પાના કે કાર્ડના ઢગલા સ્વરૂપે. ઓથરિંગ ટૂલના પાનાને શ્રેણીમાં ગોઠવે છે. ઓકે, આ જે ઓથરિંગ ટૂલ જે છે, બરાબર, જે આ પાનાઓને જે છે વન બાય વન, આપણે કેમ પુસ્તક હોય, બરાબર, બુક્સ હોય, તો એની અંદર એક નંબર, બે નંબર, ત્રણ નંબર, એવી રીતે વન બાય વન પેજની શ્રેણીમાં ગોઠવવામાં આવે છે. ઓકે, અને ત્યારબાદ જુદા જુદા ઘટકોને પુસ્તકના પાના સ્વરૂપે સ્વતંત્ર રીતે દર્શાવવાના હોય ત્યારે આ પ્રકારના ટૂલ્સ ઉપયોગી છે. એટલે કે પુસ્તકના પાના સ્વરૂપે અને સ્વતંત્ર રીતે તમે જોઈ શકો, પેજ બાય પેજ તમારે જો દર્શાવવાના હોય, તો એના માટે પણ આપણે આ પ્રકારના કાર્ડ કે પૃષ્ઠ આધારિત ટૂલ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. એના માટેના ઉદાહરણ તમને અહીંયા બે આપેલા છે, કયા પ્રકારના સોફ્ટવેરો છે એ કાર્ડ કે પૃષ્ઠ આધારિત ટૂલ્સના ઉદાહરણ પૂરા પાડે છે. તો અહીંયા બે ઉદાહરણ છે, હાઇપર કાર્ડ અને બીજું છે મલ્ટીમીડિયા ટૂલ બોક્સ. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો, કાર્ડ કે પૃષ્ઠ આધારિતમાં ઓથરિંગ ટૂલના ઉદાહરણ જણાવો, તો બે આવશે, કાર્ડ, હાઇપર કાર્ડ અને મલ્ટીમીડિયા ટૂલ બોક્સ. ઓકે, નેક્સ્ટ
બીજા તરફ આગળ વધીએ આઇકન અને ઘટના આધારિત ટૂલ્સ. આઇકન અને ઘટના આધારિત ટૂલ્સની અંદર ઘટકોને માળખાકીય ગોઠવણ તથા પ્રક્રિયાના સ્વરૂપે ગોઠવવામાં આવે છે. એટલે કે જે પ્રમાણે પ્રક્રિયા થવાની હોય એ જ રીતે એમની ગોઠવણી કરવામાં આવે છે. ઓકે, અહીં ઘટના અથવા કાર્ય માટે શું તૈયાર કરવામાં આવે છે? તો કે ફ્લો ચાર્ટ બનાવવામાં આવે છે. આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ પ્રકારની ઘટના હોય કે કાર્ય હોય તો એના માટે આઇકન અને ઘટના આધારિત ઓથરિંગ ટૂલ્સમાં શું બનાવવામાં આવે છે? તો ફ્લો ચાર્ટ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ માળખા પ્રમાણે તેમાં ઘટકો ઉમેરવામાં આવે છે. એટલે કે ફ્લો ચાર્ટ બની ગયા પછી એમાં વન બાય વન જે કે આપણે મલ્ટીમીડિયાના ઘટકો છે એમને આપણે વન બાય વન એડ કરી શકીએ છીએ. એમના પછી આવે છે આઇકન અને ઘટના આધારિત ટૂલ્સના ઉદાહરણ. તો બે સોફ્ટવેરો છે, એક ઓથરવેર અને બીજું છે આઇકન ઓથર, જે આપણી ટેક્સ્ટબુકની અંદર આ બંને ઉદાહરણો દર્શાવવામાં આવેલા છે. ઓકે, તમને પ્રશ્ન પૂછાય કે આઇકન અને ઘટના આધારિત ઓથરિંગ ટૂલ્સના ઉદાહરણ જણાવો, તો એમાં આવશે ઓથરવેર અને બીજું છે આઇકન ઓથર. ઓકે, ચાલો ત્રીજો પ્રકાર છે સમય આધારિત ઓથરિંગ ટૂલ્સ. પહેલો જોયો કાર્ડ અને પૃષ્ઠ આધારિત, બીજો જોયું આઇકન અને ઘટના આધારિત અને ત્રીજો છે સમય આધારિત. ઓકે, સમય આધારિત ઓથરિંગ ટૂલ્સની અંદર અહીંયા જે ઘટકોને છે સમયરેખા દ્વારા ગોઠવવામાં આવે છે. જે સંદેશને પ્રારંભ અને અંત હોય તેવા જ કિસ્સામાં આ ઉપયોગી બને છે. એટલે કે જે પ્રકારનો સંદેશ છે એમની શરૂઆત અને અંત નક્કી હોય, ઓકે, એવા પ્રકારના કિસ્સાની અંદર આપણે કેનો ઉપયોગ કરી શકીએ છીએ સમય આધારિત ઓથરિંગ ટૂલ્સ. ઓકે, 2-3 મિનિટનો એનિમેશન તૈયાર કરવાનો હોય, 5 મિનિટનો એનિમેશન તૈયાર કરવાનો હોય તો એના માટે આપણે સમય આધારિત ઓથરિંગ ટૂલ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. ઘટનાના સમય અને સ્થાન મુજબ અહીં ઘટકોને ગોઠવવામાં આવે છે. અમુક ચોક્કસ સમય માટે અમુક ચોક્કસ સ્થાન ઉપર આ પ્રકારના જે 5 ઘટકો જે છે એમની ગોઠવણી કરવામાં આવે છે. ત્યારબાદ સમય આધારિત ઓથરિંગ ટૂલ્સ સૌથી વધુ પ્રચલિત છે. ઓકે, તમને એવો પ્રશ્ન પૂછાય કયા પ્રકારનું ઓથરિંગ ટૂલ્સ સૌથી વધુ પ્રચલિત છે? તો સમય આધારિત ઓથરિંગ ટૂલ્સ. સમય આધારિત ઓથરિંગ ટૂલ્સના ઉદાહરણ જણાવો. સિન્ફિક, પેન્સિલ, ફ્લેશ, ડાયરેક્ટર. ઓકે, અને એ સમય આધારિત ઓથરિંગ ટૂલ્સના ઉદાહરણ છે. એમાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લેજો, સિન્ફિક અને પેન્સિલ આ બે ઓપન સોર્સ પ્રકારના સોફ્ટવેર છે, જ્યારે ફ્લેશ અને ડાયરેક્ટર જે છે એ માલિકી હક ધરાવતા સોફ્ટવેર છે. ઓકે, સોફ્ટવેરના બે પ્રકાર હોય, એક ઓપન સોર્સ પ્રકારના સોફ્ટવેર હોય અને બીજું માલિકી હક ધરાવતા સોફ્ટવેર હોય. ઓકે, તો ઓપન સોર્સ પ્રકારના જે સોફ્ટવેર હોય એને આપણે ફ્રીમાં ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી શકીએ છીએ, જ્યારે માલિકી હક ધરાવતા જે સોફ્ટવેર હોય એમને આપણે અમુક ફીઝ ચૂકવી અને ત્યારબાદ આપણે એમને ડાઉનલોડ કરી શકીએ છીએ. તો સિન્ફિક વિશે આપણે અહીંયા ડિટેલમાં જોવા જવાના છીએ. ઓકે, નેક્સ્ટ આવે છે બજારમાં ઘણા મલ્ટીમીડિયા ટૂલ્સ ઉપલબ્ધ છે, જેમાંના કેટલાક માલિકી હક ધરાવતા હોય તો કેટલાક મુક્ત વિતરિત હોય છે. મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું તે પ્રમાણે કે સિન્ફિક સ્ટુડિયો અને પેન્સિલ પ્રકારના જે સોફ્ટવેર છે એ ઓપન સોર્સ પ્રકારના એનિમેશન ટૂલ્સ છે, જે માર્કેટમાં મુક્ત વિતરિત છે. એનો કોઈ પણ પ્રકારનો ડાઉનલોડ કરવા માટેનો ચાર્જ વસૂલવામાં આવતો છે નહીં. ઓકે, ત્યારબાદ પેન્સિલ વિશે થોડીક માહિતી મેળવેલી. પેન્સિલ સોફ્ટવેર વિશે, સિન્ફિક સ્ટુડિયો વિશે તો આખું આપણે ડિટેલમાં જોવાના છીએ, તો પેન્સિલ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. પેન્સિલ સોફ્ટવેર જે છે એ બીટમેપ અને સદિશ એમ બંને પ્રકારના ચિત્રો માટે પરંપરાગત હસ્તચિત્રિત એનિમેશન બનાવવા માટે પેન્સિલ નામના ત્રિપરિમાણીય એનિમેશન સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આપણે હેન્ડ રાઇટિંગ પ્રકારના જે છે, હેન્ડ ડ્રોઈંગ પ્રકારના જે ચિત્રો બનાવવાના હોય, 2D એનિમેશન બનાવવાના હોય તો આપણે
આજે પેન્સિલ નામના સોફ્ટવેરનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આ જે પેન્સિલ જે છે એમને આપણે ડાઉનલોડ કરવી હોય તો કયા વેબસાઇટ ઉપરથી કરી શકાય, તો વેબસાઇટની લિંક અહીંયા આપણને આપેલી છે www.pencil-animation.org પરથી ડાઉનલોડ કરી શકાય છે. એ પણ બિલકુલ ફ્રીમાં, ઓકે, નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય કારણ કે ઓપન સોર્સ છે, બરાબર. અને ત્યારબાદ આ જે પેન્સિલ પ્રોગ્રામ છે એ કોઈ પણ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ઉપર તમે ચલાવી શકો છો, એ વિન્ડોઝ હોય, લિનક્સ હોય કે મેક ઓએસ હોય, ઓકે. ત્યારબાદ પેન્સિલ સોફ્ટવેરનો કાર્ય વિસ્તાર દર્શાવ્યો છે. આ કાર્યક્ષેત્ર અન્ય એનિમેશન કે ચિત્ર બનાવવા માટેના સોફ્ટવેરને મળતું આવે છે. પદાર્થ ચિત્રોને બદલે મુક્ત હસ્ત ચિત્રમાં પારંગત હોય તે વ્યક્તિ પેન્સિલ એનિમેશન સોફ્ટવેરમાં સારા એનિમેશન તૈયાર કરી શકે છે. ઓકે, એટલે કે અહીંયા તમને શું કીધું છે, પડદાર ચિત્ર નહીં પણ મુક્ત હસ્ત ચિત્ર, એટલે કે ફ્રી હેન્ડ ડ્રોઈંગમાં જે વ્યક્તિ ખૂબ જ પાવરફુલ હોય તેવી વ્યક્તિ જે છે પેન્સિલ એનિમેશન સોફ્ટવેરમાં બહુ સારા એવા એનિમેશન તૈયાર કરી શકે છે. અહીંયા તમે સ્ક્રીન જોઈ શકો છો, ઇન્ટરફેસ જોઈ શકો છો, પેન્સિલ એનિમેશનનો સોફ્ટવેર તમને જોવા મળશે, એની સ્ક્રીન તમને જોવા મળશે. લાઈક અહીંયા તમે જોઈ શકો બધા ટૂલ્સ આપેલા છે, એના ઓપ્શન્સ આપેલા છે, ઓકે. ત્યાર પછી અહીંયા કલર્સ આપેલા છે, કલર્સની અલગ અલગ રેન્જ અહીંયાથી તમે એપ્લાય કરી શકો છો. તો આ પ્રકારનું પેન્સિલ એનિમેશન સોફ્ટવેર છે જેની મદદથી આપણે ફ્રી હેન્ડ ડ્રોઈંગ વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકીએ છીએ. પદાર્થ ચિત્ર અને એનિમેશન માટે સિનફિક સ્ટુડિયો નામના એક ઓપન સોર્સ એનિમેશન ટૂલનો અભ્યાસ કરીએ. ઓકે, એટલે કે પદાર્થ ચિત્ર અને એનિમેશન માટે કયા બીજા સોફ્ટવેરનો ઉપયોગ થાય, તો કે સિનફિક સ્ટુડિયોનો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફ્રી હેન્ડ ડ્રોઈંગ માટે કેનો ઉપયોગ કરવાનો, પેન્સિલનો, પણ પદાર્થ ચિત્ર માટે એટલે કે ઓબ્જેક્ટ ડ્રોઈંગ માટે તો કે સિનફિક સ્ટુડિયોનો ઉપયોગ કરવાનો રહેશે, બરાબર. તો એમના જે ટૂલબોક્સ, કેનવાસ અને પેનલ વિશે આપણે થોડું ડિટેલમાં માહિતી મેળવીએ તે પહેલાં સિનફિક સ્ટુડિયોની હિસ્ટ્રી વિશે થોડું જાણીએ. ઓકે, તો સિનફિક સ્ટુડિયો એ સમય આધારિત ઓથરિંગ ટૂલ છે. જે હમણાં આપણે ત્રણ પ્રકારના ઓથરિંગ ટૂલ જોયા એમાંનો સમય આધારિત ઓથરિંગ ટૂલનો પ્રકાર છે, જેનો સમાવેશ ઓપન સોર્સ તરીકે કરવામાં આવે છે. તે ઇન્ટરનેટ ઉપર નિઃશુલ્ક જોવા મળે છે, ડાઉનલોડ કરવા મળે છે. તેની વેબસાઇટ છે www.synfig.org પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. સિનફિક સ્ટુડિયો એ જીએનયુ જીપીએલ એટલે કે જનરલ પબ્લિક લાયસન્સ હેઠળ ઈસવીસન 2005માં રજૂ કરવામાં આવેલું દ્વિપરિમાણીય એટલે કે 2D સદિશ એનિમેશન સોફ્ટવેર છે. અલ્પતમ વ્યક્તિઓ અને સ્ત્રોત સાથે ફિલ્મ કક્ષાનું એનિમેશન બનાવવાનું હોય તો આપણે સિનફિક સ્ટુડિયોનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ તે માટે સિનફિકની રચના કરવામાં આવી છે, એટલે કે આપણે ફિલ્મ કક્ષાનું જો એનિમેશન તૈયાર કરવું હોય તો એના માટે આપણે સિનફિક સ્ટુડિયોનો ઉપયોગ કરી શકીએ. સિનફિક સ્ટુડિયો કઈ કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરી શકો, તો કે બધી જ ઓપરેટિંગ સિસ્ટમ લાઈક એ લિનક્સ, વિન્ડોઝ, મેક ઓએસ એક્સ જે વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ઉપલબ્ધ બનાવી શકાય છે. તો સિનફિકની સૌ પ્રથમ આવૃત્તિ કઈ, તો કે પહેલું વર્ઝન કયું હતું, 0.61.05, બરાબર. અને વધારાની સુવિધાઓ સાથે નવી આવૃત્તિઓ સમયાંતરે બહાર આવતી ગઈ. ઓકે, તો અદ્યતન આવૃત્તિ કઈ છે સિનફિક સ્ટુડિયોની, તો કે 0.63.05. ઉબુન્ટુ લિનક્સ સાથે પૂર્વ નિર્ધારિત રીતે ઉપલબ્ધ ન હોવાને કારણે, એટલે કે એક પણ ઓપરેટિંગ, દરેક ઓપરેટિંગ સિસ્ટમ સાથે પૂર્વ નિર્ધારિત ન હોય, એટલે કે ઇનબિલ્ટ, જેમ આપણે જોઈએ કે અમુક ઓપરેટિંગ સિસ્ટમ તમે ઇન્સ્ટોલ કરો એટલે નોટપેડ છે એ પૂર્વ નિર્ધારિત ઇન્સ્ટોલ થઈને જ આવે, બરાબર. MS પેન્ટ છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિર્ધારિત ઇન્સ્ટોલ થઈને જ આવે,
બરાબર, પણ એમએસ ઓફિસ આપણે અલગથી ઇન્સ્ટોલ કરવું પડે ને, તો એવી જ રીતે અહીંયા પણ તમારે શું કરવાનું છે, સિન્ફિક સ્ટુડિયો અલગથી ઇન્સ્ટોલ કરવો પડશે. બરાબર, એ પૂર્વ સ્થાપિત આવતું નથી, એટલે કે જ્યારે પણ આપણે એમની પ્રસ્થાપના એટલે કે ઇન્સ્ટોલેશન કરીએ ત્યારબાદ ઉબુન્ટુમાં કઈ જગ્યાએ તે જોવા મળશે, તો ઉબુન્ટુમાં એપ્લિકેશન મેનુમાં ગ્રાફિક્સ વિકલ્પમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? એપ્લિકેશન મેનુના ગ્રાફિક્સ વિકલ્પમાં. ઓકે, તો આ યાદ રાખવાનું છે. ત્યારબાદ સિન્ફિગ એનિમેશનને ફાઇલને કયા સ્વરૂપે સાચવે છે? તો XML. XML નો ફૂલ ફોર્મ છે, યાદ રાખવાનું છે, એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. ઓકે, અને ત્યારબાદ કેટલીક વાર ઝિઝિપ નામના સંકોચન સોફ્ટવેર દ્વારા સંકોચિત બનાવે છે. એટલે કે ઝિઝિપ નામનો જે સોફ્ટવેર છે, બરાબર, તો એના દ્વારા શું કરવામાં, ફાઇલને સંકોચિત કરવામાં આવે, એટલે કે જગ્યા ઘટાડવામાં આવે. ઝિઝિપ નો ફૂલ ફોર્મ શું? બરાબર, તો જીએનયુ ઝિપ. ઓકે, જીએનયુ ઝિપ તરીકે ઓળખવામાં આવે છે, એનું ટૂંકું નામ છે. સિન્ફિક ફાઇલનો એક્સટેન્શન તેના સંકોચન રહિત સ્વરૂપમાં કયું હોય, એટલે કે અનકમ્પ્રેસ સમયમાં કયું હોય, તો SIF હોય, .SIF હોય. જ્યારે સંકોચિત ફાઇલ સ્વરૂપ હોય ત્યારે SIFZ હોય છે. બરાબર, એટલે કે આપણું જો સિન્ફિગનો જ્યારે ફાઇલ સેવ કરે, જો એને સંકોચન રહિત સેવ કરતા હોય તો .SIF હોય, અને સંકોચિત ફાઇલ સ્વરૂપ હોય તો .SIFZ હોય. ઓકે, તો આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આવે છે એમનો પ્રારંભ. સિન્ફિગ સ્ટુડિયોનો આપણે શરૂઆત કેવી રીતે કરી શકીએ? ઓકે, તો શરૂઆત કરવા માટે આપણે એપ્લિકેશન મેનુમાં ગ્રાફિક્સ વિકલ્પમાં સિન્ફિગ નામનો વિકલ્પ હશે, તેના ઉપર ક્લિક કરવાથી સિન્ફિગ સ્ટુડિયોને આપણે શરૂ કરી શકીએ છીએ. અને આ જે સિન્ફિગ સ્ટુડિયો છે એ એક જ વિન્ડોમાં નથી ખુલતી, જેવી રીતે આપણે કોઈ ભી સોફ્ટવેર ખોલો છો તમે એટલે એક જ વિન્ડોમાં ખુલે છે ડાયરેક્ટ. બરાબર, તમે ફોટોશોપ ખોલો છો, ઇલસ્ટ્રેટર ખોલો છો, અથવા તમે પાવર પોઈન્ટ ખોલો છો, તો આ બધા જે સોફ્ટવેરો જે છે એ એક જ, આ જે બધા પ્રોગ્રામો જે છે એક જ વિન્ડોની અંદર જોવા મળશે. પણ સિન્ફિગ સ્ટુડિયોમાં એવું છે નહીં, સિન્ફિગ સ્ટુડિયો અલગ અલગ વિન્ડોમાં જોવા મળશે. સિન્ફિગ આપણે જોઈએ કે સિન્ફિગ સ્ટુડિયો કેવી રીતે કઈ કઈ વિન્ડોમાં જોવા મળે છે, તમને શરૂ કરીને હું બતાવું છું. ઓકે, સિન્ફિગ સ્ટુડિયો, ઓકે, આપણે વિન્ડોઝમાં ઇન્સ્ટોલ કરેલું છે. ઓકે, તમે જોઈ શકો, જો કેટલી બધી સ્ક્રીનો તમે જોઈ શકો છો અહીંયા. ઓકે, તો આ પ્રમાણે અલગ અલગ વિન્ડોમાં જોવા મળશે, એક વિન્ડોમાં નથી. બરાબર, તો આ ઘણી બધી વિન્ડો તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો આ એક છે ટૂલ બોક્સ, આ જે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો, આ જે કેનવાસ સ્ક્રીન તમે જોઈ શકો છો. ઓકે, ત્યારબાદ તમે જોઈ શકો અહીંયા નીચેની સાઈડ તમને એક આપેલી છે વિન્ડો, એક અહીંયા વિન્ડો આપેલી છે. તો આવી ઘણી બધી વિન્ડોમાં જોવા મળે છે, એક વિન્ડો નથી. આમાં હું દરેક વિન્ડોને હું પર્સનલી બંધ કરી શકું છું. ઓકે, અને જો ટૂલબોક્સ વિન્ડોને હું ક્લોઝ કરીશ તો આખો પ્રોગ્રામ જ બંધ થઈ જશે. બરાબર, તો આ રીતે આપણે સિન્ફિગ છે એમને આપણે ચાલુ કરી શકીએ છીએ. ચાલુ કરતા સમયે ધ્યાન રાખવાનું છે કે એ એક જ વિન્ડોમાં જોવા મળશે નહીં, તે અલગ અલગ વિન્ડોમાં જોવા મળે છે. બરાબર, તો આમાં તમારે વિન્ડોનો કોઈ કદમાં વધારો કરવો હોય તો અહીંયા તમે કોર્નર ઉપર જ્યારે કર્સરને લઈ જાઓ છો ત્યારે એરો જોવા મળે, તો એના દ્વારા તમે એની સાઇઝ નાના મોટી કરી શકો છો. બરાબર, તો આ રીતે તમે એની સાઇઝમાં વધારો કે ઘટાડો કરી શકો છો. ઓકે, જોઈએ નેક્સ્ટ. આપણે આકૃતિ તો જોઈ લીધી. બરાબર, હવે આપણે જ્યારે પણ સિન્ફિગ સ્ટુડિયો ઓપન કરીએ, બરાબર, તો એ અમુક પેનલ છે એ જોવા મળે, અમુક પેનલ ન જોવા મળે, અથવા તો અસ્ત વ્યસ્ત ખુલે છે વિન્ડો ત્યારે. ઓકે,
વિન્ડો જ્યારે અસ્તવ્યસ્ત ખુલે છે, અહીંયા તમે જોઈ શકો, અહીંયા જો કોઈ આ પેનલ જે છે બે જ દેખાય, અહીંયા બીજી કોઈ પેનલ છે નહીં, તો એ સમયે શું કરવાનું એવું કીધું છે, બરાબર? તો એ સમયે આપણે ટૂલ બોક્સમાં જવાનું, એટલે કે આ ટૂલ બોક્સ છે, બરાબર, આ ટૂલ બોક્સ છે, ટૂલ બોક્સના ફાઇલ મેનુમાં જવાનું, ટૂલ બોક્સના ફાઇલ મેનુમાં એમાં પેનલ્સમાં જવાનું, અને એમાં કયો ઓપ્શન આપ્યો છે, રીસેટ વિન્ડો ટુ ઓરિજિનલ લેઆઉટ છે, એમાં જુઓ થર્ડ ઓપ્શન છે ને, રીસેટ વિન્ડો ટુ ઓરિજિનલ લેઆઉટ, આના ઉપર ક્લિક કરશો એટલે તમારી જે પૂર્વ નિર્ધારિત જે ગોઠવણ છે એ તમને જોવા મળશે, લેફ્ટ સાઈડ ઉપર ટૂલ બોક્સ હશે, રાઈટ હેન્ડ સાઈડ ઉપર અને બોટમ સાઈડ ઉપર તમને બે પેનલ વિન્ડો જોવા મળશે, અને મધ્યમાં તમને કેનવાસ વિન્ડો જોવા મળશે. ઓકે, તો આ એમની ગોઠવણ છે. સૌ પ્રથમ સેન્ફિગના કાર્યક્ષેત્રનો પરિચય મેળવીએ. આકૃતિ 2.2 હમણાં જ આપણે તમે જોઈ, બરાબર, આવડી આ જે આકૃતિ છે એમના વિશેની માહિતી આપવાની છે, બરાબર. તો એમની ગોઠવણ જોઈ લઈએ, એટલે કે એમાં શું શું હોય, તો કે ટૂલ બોક્સ હોય, કાર્યક્ષેત્રમાં ટૂલ બોક્સ હોય, કેનવાસ હોય અને પેનલ હોય. ઓકે, તો જો આ સૌથી પહેલા તો આપણે જે છે અહીંયા તમે જોઈ શકો, આ શું કીધું હમણાં, ટૂલ બોક્સની વાત કરી ને, ઓકે ને, જો આ ટૂલ બોક્સ છે, બરાબર, આ આખું ટૂલ બોક્સ છે, આ ટૂલ બોક્સ છે, અને ત્યારબાદ આ છે કેનવાસ, અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો આ બે વિન્ડોઝ, ઓકે, આ બે વિન્ડો જે છે એ પેનલ છે, બરાબર. તો આ ત્રણ જે વિન્ડોઝનો સમાવેશ કરવામાં આવે છે, ટૂલ બોક્સ, કેનવાસ અને પેનલ. ઓકે, તો એમના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે. ઓકે, ટૂલ બોક્સ, કેનવાસ એન્ડ પેનલ વિશે આપણે વન બાય વન માહિતી મેળવી લઈએ. ઓકે, તો અહીંયા સુધી તમને બધાને સમજાઈ ગયું છે. જય હિન્દ, જય ભારત.